વડોદરાના સાવલીની રસુલપુરની નદીમાં નાવા પડેલા બંને મેડિકલ સ્ટુડન્ટના મોત. 20 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ હતા, ત્રીજા વર્ષના વિદ્યાર્થી. તો કલોલ બાદ હવે ગાંધીનગરના ધોળકુવામાં પણ રોગચાળો. ધોળકુવા ખાતે એકાએક ઝાડા ઉલટીના કેસ વધતા તંત્ર હરકતમાં. વડોદરા ગ્રામ્યના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટીની શોધખોળ ચાલુ. દહેજના અંતરિયાળ વિસ્તારમાં વડોદરા ગ્રામ્ય પોલીસનું સર્ચ, ડ્રોન કેમેરા અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મુદ્દે 5 સભ્યોની કમિટીની રચના, તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ આવશે. અસામાજિક તત્વોના ત્રાસ વિરુદ્ધ સુરેન્દ્રનગરના લખતરની તમામ બજારો બંધ. અસામાજિક તત્વો દાદાગીરી કરી માનસિક ત્રાસ આપતા હોવાથી વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો. વલસાડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ઉમરગામાં 2 ઇંચ તો ગીર સોમનાથમાં પણ ધીમી ધારે વરસાદ. અમદાવાદમાં યોજાઈ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ અને ધ્વજારો વિધિ. મંદિરમાં કરાઈ મહાઆરતી. પ્રદીપસિંહ જાડેજા, સીઆર પાટીલની હાજરી.